નમસ્કાર દર્શક મિત્રો, વીટીવીની ખાસ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમ, એમાં હું મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સર્વ દર્શક મિત્રોને મારા અને પૂરી ભવિષ્ય દર્શનની ટીમ તરફથી સુપ્રભાતમ, સાથે સાથે જય ગણેશ. દર્શક મિત્રો, જેટલો શ્રાવણ માસ મહત્વનો છે એટલો જ શ્રાવણ મહિનાનો મંગળવાર મહત્વનો છે. શ્રાવણ મહિનાના મંગળવારની અંદર જેવી રીતે શ્રાવણ માસમાં ભગવાન શિવની પૂજા થાય છે, એવી રીતે શ્રાવણ માસના મંગળવારના દિવસે માં ગૌરીની પૂજા કરવામાં આવે છે. અને માં ગૌરીની પૂજા કરવાથી મંગળ દોષ દૂર થાય છે, લગ્નને લગતી સમસ્યાઓ દૂર થાય છે, દાંપત્ય જીવનની અંદર આવતા પ્રોબ્લેમ્સો દૂર થાય છે. અને આજે મંગળવાર એટલે મંગળવારના દિવસે કરેલા ઉપાયો કર્જ અને કોર્ટ કચેરીને લગતી સમસ્યાઓને પણ દૂર કરે છે. શું છે આ બધા ઉપાયો એ વિષય ઉપર માહિતી મેળવીશું, પણ એ પહેલા લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 13/8/2019 નો દિવસ બની રહ્યો છે. આજના દિવસની અંદર શ્રાવણ માસ, શુક્લ પક્ષ અને એની ત્રયોદશી કહેતા આજે 13મી તિથિ બની રહી છે. આજના દિવસની અંદર નક્ષત્રની જો વાત કરવામાં આવે તો નક્ષત્ર આજના દિવસની અંદર રહેશે ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર, પ્રીતિ નામનો યોગ અને ગરજ નામનું કરણ ચાલશે. ઉત્તરાષાઢા નક્ષત્ર છે એટલા માટે બારે બાર રાશિઓનું જે આપણે રાશિ ભવિષ્ય કથન કહેવાનું છે એ ચંદ્રમાનું ભ્રમણ એના આધારે કહેવામાં આવશે. અને એ ચંદ્રમાનું ભ્રમણ મકર રાશિની અંદર રહેશે. આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો.